वलसाड जिल्लानी धरमपुर विधानसभानी बैठक पर हालमां कांग्रेसमां जोडायेला तालुका पंचायतना अपक्ष सभ्य कल्पेश पटेले टिकिट नहीं मळता। तेमने कांग्रेसमांथी राजीनामुं आपी अपक्ष उमेदवारी करता धरमपुर बैठकनुं राजकीय वातावरण गरमायुं छे। धरमपुरनी बैठक पर भाजपे तेमना सिटिंग धारासभ्य अरविंद पटेलने रिपीट कर्या छे। ज्यारे आ बैठक पर कांग्रेसना पूर्व सांसद किशन पटेले उमेदवारी करी छे, जेने लईने थोड़ा समय पहेला ज कांग्रेसमां जोडायेला तालुका पंचायतना अपक्ष सभ्य कल्पेश पटेले नाराज थई कांग्रेसमांथी राजीनामुं आपी अने अपक्ष उमेदवार तरीके उमेदवारी करता आ वखतनी चूंटणी भारी रसाकसी भरी बनी रहेशे। अत्रे नोंधनीय छे के भाजपना धारासभ्य अरविंद पटेलनी सामे वलसाड जिल्ला भाजपना महामंत्री महेन्द्र चौधरीए पण टिकिट माटे दावेदारी नोंधावी हती। ज्यारे अरविंद पटेलना फॉर्म भरवानी प्रक्रिया दरमियान महेन्द्र चौधरी गैरहाजर रहेता अनेक चर्चाओ उठवा पामी छे। અમને જીત માટે તો સંપૂર્ણ વિશ્વાસ છે। અમારો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર એ પોતાનું બૂથ જીતવા માટે હંમેશા તત્પર હોય છે। અમારો કાર્યકર અમારા જે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો એ સેવાળાના લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે અને આવી જ્યારે પણ ચૂંટણી આવે એ પોતાનું બૂથ કેવી રીતે જીતે એ જ એની સંકલ્પ હોય છે। અને આ વખતે અમે આ ધરમપુર વિધાનસભા સીટ ભવ્ય વિજય અપાવીશું એ ખાતરી આપું છું। અમે 2017માં 22,000 કરતાં વધારે મતથી જીતેલા અને આ વખતે જે અમે છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામો કર્યા છે અને અમારું બૂથ લેવલનું સીઆર પાટીલ સાહેબનું જે પેજ કમિટીનું સંગઠન પણ અમારું તૈયાર છે। અમારા 43,000 જેટલા પેજ કમિટીના સભ્યો પણ છે એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 50,000 કરતાં વધારે મતથી જીતીશું। ત્રિપાંખ્યો જંગ હોય કે પછી જેટલો જંગ હોય એ અમે અમારી પાર્ટીના કાર્યકર્તા અને અમારે વિકાસના મુદ્દા પર જ લડીએ એ જે રીતે જેટલા ઉમેદવાર થાય એમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ અમે અમારું લક્ષ્ય એ 50,000 કરતાં વધારે લીધી જીતીશું। કમલેશભાઈ શું કહેશો, પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છો વિધાનસભાની? પહેલી વાર લડવા જઈ રહ્યા છે, પરંતુ અમે સમાજનું અને પ્રોબ્લેમો હતા, હક્કો હતા, એના માટે અમે વર્ષોથી લડતા જ આવ્યા છે। આજે 30 વર્ષ થઈ ગયા છે, પણ કેજરીવાલ સાહેબે અત્યારે જે અમારી માંગણી હતી કે શિક્ષણનું હોય, આરોગ્યનું હોય, કોઈ પણ પ્રશ્ન હોય એના માટે એમણે મૂક્યું છે અને અમારી 5મી અનુસૂચિ વિસ્તારની જે હક અને લડાઈ અને પેશા કાયદાનો જે મૂક્યું છે તેના માટે અમે લડતા જ આવ્યા છે, તો તેના માટે એની સાથે મળીને લડશું એટલા માટે અમે આ વખતે ઉમેદવારી નોંધાવી છે। ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે, તમારી લડાઈ કોની સાથે છે? અમારી કોઈ જાડે લડાઈ નથી, બધા સારા જ વ્યક્તિઓ છે। અમારી ફક્ત અમે જીતવા માટે આવ્યા છે અને હકના અને લડાઈ માટે અને હક માટે લડાઈ કરવા માટે આવ્યા છીએ। શું લાગે છે કે આદિવાસીઓના 2-3 ઉમેદવારો જે રીતના ઉભા રહ્યા છે, તમે જે આંદોલનમાં હતા એમાં ફક્તથી પણ ઉમેદવારી કરી રહ્યા છે, તો એનાથી નુકસાન આંદોલનને થશે એવું લાગે છે તમને, માનો છો? ના ના, આંદોલનમાં એ લોકો આવતા જ નથી, આ મુદ્દા પર એ લોકો ચર્ચા વિચારણા નથી કરતા, કેમ કે જે પણ પ્રશ્ન હોય છે ત્યારે જે અમે એમના પાસે જઈએ છીએ ત્યારે એની જાણકારી હોતી નથી અને સમાજ એક ઊભો થાય અને હકની જે લડાઈ લડતા હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે આ લોકો ખોટી રીતે બધાને ભરમાવી રહ્યા છે। ભણેલા ગણેલા છે, શિક્ષિત લોકો છે, એમને ખબર છે, એટલા માટે અમે એમ કહી રહ્યા છીએ કે અમને લોકો વિચાર છે અમારા માટે। ચાર વખતે કેટલી લીધી જીતશો, કારણ કે અહીંયા આગળ ભાજપ છે, અગાઉ વર્ષોથી કોંગ્રેસ આવતું હતું, તમે કઈ કઈ જગ્યા બનાવશો અને કયા મુદ્દા લઈને લોકો જાણશો? અમે અત્યારે 1,00,000 વોટોથી અમે જીતીશું।
કેટલા લીડથી નહીં પણ અમે 1 લાખ વોટ વધારે કાઢી છે. 1 લાખ થી વધારે. જય આદિવાસી, જોહર બધાને. કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત, 178 વિધાનસભા ઉમેદવાર. આજરોજ ધરમપુર 178 વિધાનસભાની સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવી છે. આજે તમામને એક વાત અને વિનંતી કરવા આવ્યો છું કે મેં જે કોઈને પણ કામ આવ્યો છું, ચાહે પારતાપી રિવલિંક યોજના હોય, ડ્રીમ 900 હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, કે આંગણવાડીની બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, તમામને વાચા આપી છે, તમામ સમાજના પ્રશ્નોને લઈને લડત લડી છે. આગામી દિવસોમાં બી મને સહકાર મળશે, મને 100% ખાતરી છે. અને મારો સમાજ અને અન્ય સમાજના આગેવાનો જીતાડવા માટે તમામ એકજૂથ થઈને લાગી પડશે, એ વાતની મને ચોક્કસ ખાતરી છે. પારતાપી રિવર લિંક યોજના 90% કલ્પેશ પટેલ અને આદિવાસી સમાજ સાથે રહેશે, એની ચોક્કસ ખાતરી છે. કેટલા વોટે જીતવાની? કલ્પેશ પટેલ 20,000 વોટે ચૂંટાશે આ સીટ પર. કલ્પેશભાઈ, પહેલા આદિવાસી અપક્ષ સભ્ય તરીકે સમાજ ચૂંટી લાવ્યો, અન્ય સમાજ ચૂંટી લાવ્યો, હવે ધારાસભ્ય, કઈ રીતનો માહોલ? હાલમાં જે લોકોનું સમર્થન મળી રહ્યું છે એના આધારે ચોક્કસ મને એટલી ખાતરી છે કે ધરમપુર તાલુકામાં આ પાઘડીની ઇજ્જત રાખશે લોકો. ભાજપ કે કોંગ્રેસ બંને સાથે કેવી ટક્કર? સીધી સીધી ટક્કર ફક્ત અને ફક્ત ભાજપ કોંગ્રેસ નહીં, આ આદિવાસી સમાજ અને અસ્તિત્વની લડાઈ છે, જળ જંગલ જમીનની લડાઈ છે. આ લોકોએ નક્કી કરવાનું છે કે જળ જંગલ જમીનની લડાઈમાં જેને સાથ આપ્યો છે એમને સાથ આપવો છે, કે ખાલી 2 દિવસ પહેલાં આવીને એમ કહે કે અમે સમાજ સાથે છે એમને સાથ આપવો છે.